નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે રશ્મિતા. મહીસાગરના બાલાસિનોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન એપ્લિકેશન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. મહીસાગરના બાલાસિનો નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન એપ્લિકેશનની માહિતી આપી હતી. પ્રમુખ રિયાઝભાઈ શેખ તથા ડોક્ટર કૃણાલ તથા સમસુદ્દીનભાઈ તેમજ સ્કિલ ઇન્ડિયાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. તમામ લાભાર્થીઓને સ્વચ્છતા અભિયાનની ઓનલાઈન એપ્લિકેશનની માહિતી આપી હતી. તેમાં બાલાસિનો નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓ માટે સરળતાથી કોઈપણ પાણીની ગંદકી કચરા જેવી સમસ્યાની જાણ નગરપાલિકાને કરવી હોય તો સ્વચ્છતા એપ્લિકેશનમાં જઈને એક ફોટો પાડી શેર કરવાથી નગરપાલિકા જાણ થઈ જશે. ત્યારબાદ સફાઈ કામદાર આવી જશે, તેનું નિવારણ પણ જલ્દીથી આવી જશે તેવી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આજ રોજ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ બાલાસિનોરના પ્રમુખ રિયાઝભાઈ, બાલાસિનોર નગરપાલિકાના કર્મચારીઓ અને એક સ્કિલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા તે સ્વચ્છ ભારત અભિયાન અંગે બાલાસિનોર વિસ્તારમાં જે પણ કચરો હોય એને કઈ રીતે સ્વચ્છ કરવો એના માટેની જે એપ્લિકેશન વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી, વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જે પણ તકલીફ હોય પોતાના વિસ્તારની અંદર એ આ એપ્લિકેશન દ્વારા એનું જલ્દી નિવારણ લાવી શકાય છે. એના માટે દરેક વિદ્યાર્થીએ એપ્લિકેશન ડાઉનલોડ કરી એવું દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને બાલાસિનોર ગામને સ્વચ્છ બને તે માટે દરેક નાગરિકો અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અપીલ. અને જે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે તે બદલ રિયાઝભાઈનો ખૂબ આભાર માનું છું, કેમ કે દિન પ્રતિદિન જે વિદ્યાર્થીઓ હોય છે એની સંખ્યા વધતી જાય છે અને એ જરૂરિયાત વિદ્યાર્થીઓ આ યોજનાઓને સરકારથી દ્વારા જે પણ યોજનાઓ આપવામાં આવે છે તેનો લાભ લેવા દરેક વિદ્યાર્થીને વિનંતી. શું નામ તમારું? KTV ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ બારિયા, મહીસાગર.